હેલો સ્ટુડન્ટ્સ ગુડ આફ્ટરનૂન તો મિત્રો આજે આપણે ન્યૂ ટોપિક વિશે વાત કરીશું તો કાલે આપણે ચેપ્ટર નંબર ટુ સ્ટાર્ટ કરેલું ઓકે તો તેની અંદર આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરેલી અને બીજી આપણે વાત કરેલી કે ગતિ સમય વક્ર વિશ્લેષણ ઓકે તો તેની એક ડેફિનેશન આપણે જોયેલી કે કોઈ ટ્રેન હોય છે તે તત્ક્ષણ ગતિ દર કલાકે કિલોમીટર વાય દરી પર અને સમય સેકન્ડમાં એક્સ ધરી પર જે આલેખ દોરવામાં આવે છે તે આલેખને આપણે કહીશું ગતિ સમય વક્ર ઓકે તો તેની અંદર આપણે ટ્રેન સર્વિસ માટેના જુદા જુદા ધોરણો જેવા કે પ્રવેગનો દર વેગમંદરનો દર મહત્તમ ગતિ છે સરેરાશ ગતિ છે એ તેની ગણતરીમાં લેતા ટ્રેન સર્વિસોનું આપણે વર્ગીકરણ કરેલું તો તેની અંદર હતું ફર્સ્ટ કે લાઇન સર્વિસ સેકન્ડ છે સબ અર્બન સર્વિસ એટલે કે અર્ધ શહેરી વિસ્તાર સર્વિસ અને ત્રીજું છે કે અર્બન સર્વિસ એટલે કે શહેરી વિસ્તાર સર્વિસ અથવા તેને બીજું કહી શકાય સિટી સર્વિસ ઓકે તો તેની વિશે આપણે ડિટેલમાં માહિતી આજે મેળવીશું ઓકે તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કે લાઇન માટેના ગતિ સમય વક્રનું વિશ્લેષણ ઓકે તો તેની અંદર છે કે લાઈન સર્વિસના બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું દસ કિલોમીટર કરતાં વધારે હોય છે શું છે લાઇન સર્વિસના બે સ્ટેશન વચ્ચેનું અંતર દસ કિલોમીટરથી વધારે હોય છે અને આ પ્રકારની સર્વિસમાં જે પ્રવેગ અને વેગ હોય છે તેનો સમયગાળો ટૂંકો હોય છે અને તે આશરે કુલ રનિંગના સમયગાળાનો બહુ નાનો ભાગ એટલે કે દશાંશમાં હોય છે ઓકે અને તેની મુક્ત દોડ એટલે ફ્રી રનિંગનો સમયગાળો વધુ લાંબો હોય છે જો આપણે પ્રવેગ અને વેગની સરેરાશ જોઈએ તો તે નિયત ચાલ એટલે કે ટ્રેનની જે ચાલ હોય તેની ઉપર કોઈ અસર કરતા નથી ઓકે ક્યારે કે જ્યારે આપણે પ્રવેગ અને વેગની સરેરાશ કિંમત પર આધાર રાખીએ તો ટ્રેનની ચાલ ઉપર કોઈ અસર કરતું નથી ઓકે તેનું મહત્ત્વ ખૂબ ઓછું છે જ્યારે મુક્ત દોડ અને કોસ્ટિંગનો સમયગાળો વધારે હોય છે તો આકૃતિમાં એક આપેલું છે લાઇન સર્વિસ માટેનો ગતિ સમય વક્ર આપેલો છે તે આપણે જોઈએ તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે લાઇન સર્વિસ માટેનો એક નમૂનાનો ગતિ સમય વક્ર આપેલો છે ઓકે તો આ જે આલેખ છે તે એક્સની જગ્યાએ ટાઈમ છે સેકન્ડમાં અને વાય રેખા ઉપર છે સ્પીડ સ્પીડ છે કિલોમીટર પર હવર ઓકે તો ટાઈમ લીધો છે ટી વન ટી ટુ ટી થ્રી અને ટી ફોર શું છે ટાઈમમાં લીધું છે ટી વન ટી ટી થ્રી અને ટી ફોર એ તમે અહીંયા જોઈ શકો છો ઓકે અને સ્પીડમાં લીધું છે ટ્વેન્ટી ફોર્ટી સિક્સટી એટી અને હંડ્રેડ તો તમે મેઇન લાઇનમાં એક આલેખ ડ્રો કરી શકો છો તમને ધારો કે આપેલું હોય કે આટલા ટાઈમમાં ટી વન ટી વન ટાઈમ છે ઓકે તો ટી વન ટાઈમમાં બસો ઝીરોથી બસોની વચ્ચે એટલે સો આપેલું છે કેટલું સો આપેલું છે અને તેની સ્પીડ છે ચાલીસ ઓકે તો તમે આ રીતે ડોટ ડોટ તરીકે અહીંયા એક રેખા દોરી શકો છો એ જ રીતે બીજો ટાઈમ આપેલો હોય કે ચારસો પચાસ તો તમે અહીંયા જોઈ શકો છો કે તેની એક રેખા દોરી શકો છો અને તેની સ્પીડ છે કેટલી આપણે ધારી લઈએ કે અહીંયા પંચ્યાસી હોઈ શકે ઓકે એ રીતે ટી થ્રી ટાઈમમાં લીધું અને એ રીતે ટી ફોર ટાઈમમાં ઓકે અને આ રીતે વક્ર આકારે તેનો આલેખ ડ્રો કરવામાં આવેલ છે તો અહીંયા જે એ પોઈન્ટ ઉપર છે ત્યાં આપણે તેને કહીશું રિહોસ્ટેટિક એક્સેલેરેશન પછી અહીંયા જે સમાંતર આલેખ બને છે ટી ટુ અને ટી થ્રી ટાઈમનો તેને આપણે કહીશું ફ્રી રનિંગ ઓકે અને અહીંયા જે ટી થ્રી અને ટી ફોર વચ્ચે બને છે તેને આપણે કહીશું કોસ્ટિંગ અને જે ટી ફોર ઉપર બને છે તેને આપણે કહીશું બ્રેકિંગ ઓકે આ થઈ ગતિ સમય સમયવક્રની મેઇન લાઇન માટે કઈ રીતે આલેખ હોય છે તેની વાત થઈ ઓકે તો અહીંયા તમને લખેલું છે કે આકૃતિમાં ગતિ સમય વક્રના વિભાગો આપેલા છે તો મિત્રો અહીંયા ઓ એ છે તેને આપણે કહ્યું રેહોસ્ટિક પ્રવેગ એટલે કે રેહોસ્ટિક એક્સેલેરેશન પછી એથી બી વચ્ચેનું છે તેને કયું સ્પીડ કવ રનિંગ એટલે કે ગતિ વક્ર પર પ્રવેગ ઓકે અને જે આખું ઓ એ બે ઓ એ બીનું બને છે તો તેને આપણે કહીશું પ્રવેગ શું કહીશું પ્રવેગ એટલે આજે આખું આપેલું છે ઓ તેને આખાને કહેવામાં આવશે પ્રવેગ તો પ્રવેગની અંદર સેનો સેનો સમાવેશ થાય છે રેહોસ્ટિક એક્સેલરેશન સ્પીડ કવ રનિંગ ઓકે બીજું જોઈએ કે બીસી બી સીનું કહેલું છે બીથી સી બિંદુ સુધીનું ફ્રી રનિંગ ઓકે પછી સીથી ડી વચ્ચેનું છે કોસ્ટિંગ અને ડી ઈ વચ્ચેનું છે બ્રેકિંગ એટલે કે વેગ ઓકે તો હવે આપણે આ જે વિભાગો જોયા તેની વિશે માહિતી મેળવીએ કે પ્રવેગ શું છે વેગ શું છે મુક્ત દોડ શું છે તેની વિશે આપણે માહિતી મેળવીએ તો પ્રવેગ પ્રવેગ એટલે કે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે રહેહોસ્ટિક પ્રવેગ અથવા નોચિંગ અપ સમયનો પ્રવેગ અથવા તેને બીજું પણ કહી શકાય એક સરખો પ્રવેગ એટલે કે જે આલેખમાં તમે જોયું કે એક સરખો લાઈનમાં આલેખ ડ્રો થયો તો તેને આપણે કહી શકીએ રેહોસ્ટિક પ્રવેગ અથવા એકસરખો પ્રવેગ અને પ્રવેગનો બીજો ભાગ છે સ્પીડ કવ રનિંગ અથવા ગતિ વક્ર પરનો પ્રવેગ તો આ બંને વિશે આપણે જોઈએ કે રેહોસ્ટિક પ્રવેગ શું છે અને સ્પીડ કવ રનિંગ શું છે તો રેહોસ્ટિક પ્રવિંગ પ્રવેગ અથવા ઉત્તર નોચિંગ સમયનો પ્રવેગ અથવા એકસરખો પ્રવેગ એટલે કે જીરોથી એ અથવા જીરોથી ટી વન અમે આલેખમાં જોયું કે જે ઝીરોથી એ અથવા ઝીરોથી ટી વનના સમયગાળા દરમિયાન પ્રવાહને લગભગ એક સરખો રાખવામાં આવે છે જ્યારે મોટર પરના વોલ્ટેજને ધીમેથી સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સને કટ કરીને વોલ્ટેજની વધારીને તેની ગતિ વધારવામાં આવે છે શું કે છે કે જ્યારે મોટર પરનો જે વોલ્ટેજ છે તેને ધીમેથી સ્ટાર્ટિંગ રેજિસ્ટન્સ એટલે કે જે સ્ટાર્ટિંગનો અવરોધ છે તે કટ કરીને વોલ્ટેજ વધારીને તેને ગતિ વધારવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ટ્રેક્ટિવ પ્રયત્ન એક સરખો રહે છે તો તેને જેથી પ્રવેગને પણ એક સરખો જાળવી શકાય તો આ થઈ રહેહોસ્ટિક પ્રવેગની વાત હવે જોઈએ કે વક્ર પર દોડ અથવા વક્ર પરનો પ્રવેગ અહીંયા જે લખેલું છે કોન્સમાં એથી બી અથવા ટી વન ટુ ટી ટુ તે તમે ફિગરમાં જોઈ શકો છો કે આકૃતિમાં જે પીરિયડ ટી અને ટી ટુની વચ્ચે મળે છે કંઈ મળે છે ગતિ વક્ર પર દોડ આપણને ટીવન અને ટીઠુની વચ્ચે તો આ સમયગાળા દરમિયાન મોટરની આગળનો વોલ્ટેજ અચળ રહેશે અને મોટરના લક્ષણ વક્ર પ્રમાણે તેની સ્પીડ વધે છે તેનો પ્રવાહ ઘટતો જશે અને છેલ્લે મોટરવાળી લાઈનમાંથી લેવાતો પ્રવાહ અચળ બની જાય છે તો આ સમયગાળા દરમિયાન મોટરની સ્પીડ વધે છે તથા પ્રવેગમાં પણ વધારો થાય છે તે તમે જોઈ શકો છો તો તેને આપણે કહીશું વક્ર પરનો પ્રવેગ ઓકે બીજું જોઈએ કે અચળ ગતિ અથવા મુક્ત દોડનો સમયગાળો જે બીથી થી સી બિંદુ પર આપેલું છે તો આકૃતિમાં છે કે પ્રવેગના સમયગાળાની સમાપ્તિ થઈ ગઈ બી બિંદુ ઉપર ક્યાં થઈ પ્રવેગની સમાપ્તિ બી બિંદુ ઉપર થઈ ગઈ તો જે બીથી નો ભાગ છે તેને આપણે શું કહીશું તો મિત્રો પ્રવેગ સમયગાળાની સમાપ્તિ બાદ બી બિંદુઓ પર ટ્રેનની ગતિ મહત્તમ બને છે અને મોટર ટી ટુથી ટી થ્રી સમયગાળા દરમિયાન ટ્રેન બી બિંદુ પર મેળવેલી ગતિ પર અચળ ગતિથી દોડે છે એટલે કે જે બી બિંદુ ઉપર તેની ગતિ હતી એ જ ગતિમાં એટલા જ તેટલા જ કલાકમાં તેટલું જ અંતર કાપીને તે અચળ ગતિથી દોડે છે અને મોટર લાઇનમાંથી એક સરખી 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 શક્તિ મેળવતી રહે છે ઓકે તો આ થઈ અચળ ગતિની વાત બીજું છે કે કોસ્ટિંગ અથવા શક્તિ વગરનું રનિંગ તે આપણે આકૃતિમાં છે આલેખમાં છે કે થી ડી અથવા થી થ્રી ટી થ્રીથી ટી ફોર ઓકે તો તેની વાત કરીએ કે સતત ગતિનો સમયગાળો બીથી સી સુધી પૂરો કર્યો ત્યાર પછી તે સી બિંદુ પર સપ્લાયને શું કરશે સ્વિચ ઓફ કરશે અને ટ્રેનને તેના વેગમાન ઉપર ચલાવવામાં આવે છે એટલે કે સી બિંદ બીથી સી બિંદુ સુધી તો તે અચળ ચાલી પછી સી પર સપ્લાયને સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે અને તેને જેટલું પહેલાં વેગમાન મળતું હોય તેટલા જ વેગમાન ઉપર ચલાવવામાં આવે છે તો ટ્રેનની ગતિ ટ્રેનના અવરોધને લીધે ઓછી થઈ જશે એટલે તમે જાણો જ છો કે જ્યાં અવરોધ વધારે મળે ત્યાં વિદ્યુત પ્રવાહનું વહન ઓછું થાય છે એ રીતે અહીંયા પણ અવરોધને લીધે ટ્રેનની ગતિ ઓછી થઈ જશે તો કોસ્ટિંગ સમયગાળા દરમિયાન ગતિના ઘટાડાના દરને કોસ્ટિંગ વેગ મંદન કહેવામાં આવે છે શું છે કોસ્ટિંગ સમયગાળા દરમિયાન ગતિના ઘટાડાના દરને કોસ્ટિંગ વેગ મંદન કહેવામાં આવે છે ઓકે આ થઈ કોસ્ટિંગની વાત નેક્સ્ટ છે વેગ મંદન અથવા બ્રેકિંગ તો તે આલેખમાં ડીથી ઈ બિંદુ ઉપર આપેલું છે તો કોષ્ટિક સમયગાળાને અંતે ડી પોઈન્ટ ઉપર બ્રેક લગાડી દેવામાં આવે જેથી સ્ટેશન પર ગાડી અટકી જશે કે જે સીથી ડી બિંદુ સુધી આવી તો તેને બ્રેક લગાડવામાં આવે તો તે ડી બિંદુ ઉપર અટકી જશે અને એ સમયગાળા દરમિયાન ગતિ ઘટી જાય છે અને છેવટે તે શૂન્ય બને અને ગાડી ચાલતી બંધ થઈ જાય અને તે એ જ પ્લેટફોર્મ ઉપર ઊભી રહી જાય તો મિત્રો આકૃતિમાં બતાવેલ છે તે વક્ર વાસ્તવિક ગતિ સમય વક્ર તેને કહી શકીએ આપણે ઓકે જેમાં ગતિ સમય વક્રના બધા જ ઘટકોનો ઉપયોગ સમાવેશ પણ થઈ ગયેલો છે જેવા કે રેહોસ્ટિક ગતિ વક્ર પર પ્રવેગ પ્રવેગ છે મુક્ત દળ છે કોસ્ટિંગ છે અને મંદન એટલે કે બ્રેકિંગ એ બધાનો સમાવેશ તેની અંદર થઈ જાય છે ઓકે તો આ થઈ શેની વાત કરીએ આપણે આ લાઇન સર્વિસ માટેનો ગતિ સમય વક્રની વાત કરી ઓકે હવે આપણે જોઈએ સબ અર્બન એટલે કે અર્ધ શહેરી વિસ્તાર સર્વિસ ઓકે સબ અર્બન સર્વિસ માટેના ગતિ સમય વક્રનું વિશ્લેષણ ઓકે તો સબ અર્બન સર્વિસમાં બે સ્ટોપ વચ્ચેનું અંતર લાઇન સર્વિસના કરતાં ઘણું ઓછું હોય છે શું કહે છે કે લાઇન સર્વિસમાં જેટલું અંતર રાખેલું બે સ્ટોપ વચ્ચે તેના કરતાં સબ અર્બન સર્વિસ એટલે કે અર્ધ શહેરી વિસ્તાર સર્વિસમાં ઓછું હોય છે પણ અર્બન સર્વિસ કરતાં વધુ હોય છે તે આપણે નેક્સ્ટ જોઈશું કે જે અર્બન સર્વિસ છે તેના કરતાં સબ અર્બનમાં વધારે હોય છે જે કેટલું હોય છે એકથી દસ કિલોમીટરની વચ્ચે હોય છે અને તેમાં રનિંગનો કુલ સમય ઓછો હોય છે આથી તેની સરા સરાસરી ગતિ મેળવવા માટે પ્રવેગ અને વેગને દર વધુ રાખવામાં આવે છે જે આશરે એક પોઈન્ટ પાંચથી ચાર કિલોમીટર દર કલાકે દર સેકન્ડે અને આશરે ત્રણથી ચાર કિલોમીટર કલાકે દર સેકન્ડે અનુક્રમે હોય છે ઓકે શું કહે છે કે સર સબ અર્બન સર્વિસમાં બે સ્ટોપ વચ્ચેનું અંતર એકથી દસ કિલોમીટરની વચ્ચે હોય છે અને તેનો રનિંગ કુલ સમય ઓછો હોય છે તો આકૃતિમાં આપણે ટાઈમ વક્ર સ્પીડ ટાઈમ વક્ર જોઈએ સબ અર્બન સર્વિસનો ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે મેઇન લાઇનમાં આલેખ હતો એ રીતે જ અહીંયા ડ્રો કરેલો છે અર્ધ શહેરી વિસ્તાર માટે સર્વિસનો ગતિ સમય વક્ર તો મિત્રો એક્સ રેખા ઉપર ટાઈમ આપેલો છે સેકન્ડમાં અને વાય રેખા ઉપર સ્પીડ આપેલી છે કિલોમીટર પર અવરમાં તો જે જે રીતે આપણે ધારેલું કે ટીવન ટાઈમ આપણે ફોર્ટી લઈએ શું છે કે ટાઈમ આપણે ફોર્ટી લઈએ ફોર્ટી ટાઈમ આપણે લઈએ તો તેનો સ સ્પીડ છે સિક્સટી ઓકે તો અહીંયા એ બિંદુ પડતાં ઓથી એ વચ્ચેનું અંતર થયું તેને આપણે શું કહીશું પ્રવેગ ઓકે પછી બીજું છે કે એથી બી સુધીનું અંતર અને બીથી સી અને સીથી ડી એ પ્રમાણે આપણે જે મેઇન લાઈનમાં જોયું એ પ્રમાણે જ આ આલેખમાં પણ તમે જોઈ શકો છો ઠીક છે તો આ વાત થઈ ઉપનગરીય સેવા માટેનો નમૂને સમય સમયવક્ર વિશેની તો જે રીતે આપણે મેઇનલાઈન સર્વિસમાં વાત કરી કે ઓથી એ છે પ્રવેગ છે એથી બી વચ્ચેનું છે અચળ પ્રવેગ પણ અહીંયા જે સબર્મન છે તેની અંદર કોઈ પણ પ્રકારનો અચળ એટલે કે એક જ ટાઈમ અને એક જ કિલોમીટરનું અંતર તે કાપી શકતું નથી એટલે કે આ જે સબર્મન પદ્ધતિ છે તેની અંદર કોઈપણ પ્રકારની અચળ ગતિ થતી નથી પછી બી ઉપર જો આપણે બીથી સી જવું છે તો બીથી સી વચ્ચે અવરોધ વધવા માંડે છે તો ટ્રેનની ગતિ ઓછી થઈ જાય છે અને સી ઉપર તેને સ્ટોપ આપી દે છે તો પછી તેની ગતિ હાવ ઓછી થઈને ટ્રેન બંધ પડી જશે ઓકે જે મેઇનલાઇન સર્વિસમાં વાત કરી એવી જ રીતે આ ઉપનગરીય સર્વિસમાં વાત છે ઓકે તો નેક્સ્ટ આપણે જોઈએ કે અર્બન શહેરી વિસ્તાર સર્વિસ એટલે કે સિટી સર્વિસ માટેના ગતિ સમય વક્રનું વિશ્લેષણ તો મિત્રો આ પ્રકારની સર્વિસમાં બે સ્ટોપ વચ્ચેનું અંતર સરખામણીમાં ઘણું ઓછું આશરે એક કિલોમીટરની આસપાસ જ હોય છે એટલે કે પેલા બે સર્વિસ જોઈ તેના કરતાં અર્બન શહેરી વિસ્તાર સર્વિસમાં બે સ્ટોપ વચ્ચેનું અંતર પહેલાંની સરખામણીમાં ઘણું ઓછું આશરે એક કિલોમીટરની આસપાસ જ રાખવામાં આવતું હોય છે એટલે તેનો રનિંગ સમય પણ ઘણો ઓછો હોય છે ટૂંકા અંતરના કારણે આ કિસ્સામાં મુક્ત રનિંગ સમય ગાળો હોતો નથી અને સરેરાશ ગતિ મૂલ્ય વધારે મેળવવા માટે પ્રવેગ અને વેગ મંદરને દર ઉચ્ચ રાખવામાં આવે છે એટલે કે પ્રવેગ અને વેગને વધારે રાખવામાં આવે છે ઓકે તો આકૃતિમાં આપણે જોઈએ તો ટીવન ઓકે એટલે જે રીતે પહેલાંમાં વાત કરેલી એ રીતે આલેખ છે એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે એક્સ પર ટાઈમ છે ને વાય પર સ્પીડ છે ઓકે તો ટી વન આપણે ટાઈમ લીધો કે પંદર લઈએ તો ત્યાં આપણને એ બિંદુ ઉપર કેટલી સ્પીડ હશે ધારી લઈએ કે અઠાવીસ છે ઓકે તો એ થયું તો તેને પ્રવેશ કહેવાય પછી એથી બી વચ્ચેનો છે અને પછી બીથી સી અને સીથી તેને વધારે પડતો અવરોધ વધી જવાને કારણે તે બંધ થઈ જતી હોય છે એટલે કે તેનો રનિંગ સમયગાળો હોતો નથી તે તમે આગળ જાણી લીધું ઓકે તો આ વાત થઈ અર્બન શહેરી વિસ્તાર સર્વિસ વિશેની બીજું અહીંયા આપેલું છે કે જુદા જુદા પ્રકારની ટ્રેન સર્વિસની સરખામણી એટલે કે એક અહીંયા ગ્રા ટેબલ આપેલું છે પહેલું છે સર્વિસનો પ્રકાર મેઇન લાઇન તો તેની અંદર પ્રવેગ છે કિલોમીટર દર કલાક પર સેકન્ડે જીરો પોઈન્ટ છથી જીરો પોઈન્ટ આઠ તો તેનો વેગ કેટલો છે તેની મહત્તમ ગતિ દર કલાકે કિલોમીટર કેટલી રાખવી જોઈએ બે સ્ટોપ વચ્ચેનું અંતર કેટલું છે અને નોંધ એટલે કે તેનો પ્રવેગ છે તેનો મુક્ત રનિંગ સમય છે બ્રેકિંગ છે તે કેટલું મળે છે તે આપેલું છે ઓકે તો તમે જે મેં ડિટેલમાં વાત કરી આગળ એ આખું આ ટેબલમાં જે વાત કરી એ બધી આ ટેબલમાં સમાવેશ થઈ જાય છે જો તમે શાંતિથી એકવાર આ ટેબલ રિફર કરશો તો તમને સબ અર્બન સર્વિસ છે લાઇન સર્વિસ છે અને અર્બન સર્વિસ તે વિશેનો ખ્યાલ તમને ચોક્કસપણે આવી જશે ઓકે તો મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની આ સર્વિસ વિશે વાત કરી નેક્સ્ટ ટોપિક કાલે આપણે સ્ટાર્ટ કરીશું કાલનો આપણો નેક્સ્ટ ટોપિક હશે કે ગતિ સમય વક્રના સંબંધિત પદો એટલે કે અમુક પદો આપેલા છે તેની ડેફિનેશન્સ આપેલી છે ઓકે તો એ આપણે કાલના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઠીક છે થેન્ક યુ